કેમ છો મિત્રો, મારું નામ જિગ્નેશ બોકડે. આજ ફરી એક મસ્ત મજાનો ટોપિક લઈને તમને મળવા આવ્યો છું. તમને ખ્યાલ જ છે છેલ્લા લેક્ચરમાં આપણે શું જોયું હતું કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થાય તો આપણને કેમ નહીં ખબર પડી કે રાસાયણિક પ્રક્રિયા થઈ છે. એના આપણે 6 સંકેતો જોયા હતા. કયા કયા હતા? પહેલું રંગ પરિવર્તન, બીજું અવક્ષેપનું નિર્માણ, ત્રીજું અવસ્થામાં ફેરફાર, પછી હતું ગેસ નિર્માણ, તાપમાનમાં ફેરફાર અને સુગંધમાં ફેરફાર. આ 6 સંકેતો આપણે જોયા હતા. હવે આજે શું જોઈશું? આજે આપણે જોઈશું તમારી ચોપડીની પ્રવૃત્તિ 1.1. પછી જોઈશું કે રાસાયણિક સમીકરણ લખવાનો હેતુ શું છે. રાસાયણિક સમીકરણ લખાઈ ગયું, હવે એ રાસાયણિક સમીકરણને સંતુલિત કરવું કેમ જરૂરી છે એ જોઈશું. તો ચલો શરૂ કરીએ. પ્રકરણ 1, રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો. તમે જોઈ શકો છો પ્રવૃત્તિ 1.1માં કે સૌ પ્રથમ મેગ્નેશિયમની પટ્ટીને કાચ પેપરથી ઘસીને શુદ્ધ કરવામાં આવે છે. હવે કાચ પેપરથી ઘસવામાં કેમ આવે? તમને એક એક્ઝામ્પલ આપું કે તમારી જોડે એક બુક છે જે તમે ઘણા સમયથી નથી વાંચી અને ખૂણામાં ક્યાંક પડી છે, તો શું થાય? એની ઉપર ધૂળ જામી જવાની. તો આપણે શું કરીએ વાંચતી વખતે? પહેલાં તો એ ધૂળ સાફ કરીએ, પછી બુક વાંચીએ છીએ. અહીંયા શું થાય કે મેગ્નેશિયમની પટ્ટીને જો એમને એમ હવામાં ખુલ્લી રાખવામાં આવે તો મેગ્નેશિયમ જે છે ને એ વાતાવરણમાં રહેલા ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને મેગ્નેશિયમ ઓક્સાઇડ બનાવે. હવે મેગ્નેશિયમની પટ્ટી વાતાવરણમાં રહેલા ઓક્સિજનને એવું થોડું કહેવા જવાની કે તું મારા જોડે ના આવે, મારે પ્રક્રિયા નથી કરવી. ઓક્સિજન તો શું થાય, વાતાવરણમાં છે જ, મેગ્નેશિયમની પટ્ટી જોડે જશે અને પ્રક્રિયા થઈ જશે. પણ એવું ના થાય કે મેગ્નેશિયમ પ્રક્રિયા ના કરે. ના, મેગ્નેશિયમ છે એ ખૂબ જ સક્રિય ધાતુ છે, તો એ પ્રક્રિયા કરવાની જ છે. હવે સક્રિય એટલે શું, તો એ સમજે. ધારો કે 3 વ્યક્તિ છે, એમાંથી એક વ્યક્તિ છે જે ખૂબ જ ઓછું બોલે, બીજી વ્યક્તિ છે થોડુંક બોલે, અને ત્રીજી વ્યક્તિ છે બહુ બોલે, બકબક કર્યા કરે. તો એ ત્રીજી વ્યક્તિ બધાની જોડે વાત કરવાની. મેગ્નેશિયમનો સ્વભાવ આવી ત્રીજી વ્યક્તિ જેવો છે, બકબક કરશે પેલી વ્યક્તિ એટલે બધાના કોન્ટેક્ટમાં આવશે, બધા જોડે પ્રક્રિયા કરશે, એવું સમજીએ. તો મેગ્નેશિયમ છે ઓક્સિજન આવે એટલે પ્રક્રિયા કરે. કેમ? એનો સ્વભાવ છે કે ઝડપથી પ્રક્રિયા કરે છે. ઓક્સિજન આવે અને એ પ્રક્રિયા કરી નાખે અને શું બનાવી દે, મેગ્નેશિયમ ઓક્સાઇડ બનાવી દે. અને આ મેગ્નેશિયમ ઓક્સાઇડ બનીને જાય ક્યાં? શું વાતાવરણમાં ઉડી જાય? ના, આ મેગ્નેશિયમ ઓક્સાઇડ ક્યાં રહેશે? મેગ્નેશિયમની પટ્ટીની ઉપરની સપાટી પર. એટલા માટે આ મેગ્નેશિયમ ઓક્સાઇડને શું કરવામાં આવે છે? દૂર કરવામાં આવે છે ઘસીને, કે જેથી પ્રક્રિયા સારી રીતે થઈ શકે. હવે આગળ શું કરવામાં આવે? જે મેગ્નેશિયમની પટ્ટી હતી જેને આપણે કાચ પેપરથી ઘસીને સાફ કરી હતી, તેને બર્નરની કે સ્પિરિટ લેમ્પની જ્યોતમાં ગરમ કરવામાં આવે છે. અહીં આપણે મીણબત્તીનો પણ ઉપયોગ કરી શકીએ. તમે જેવી જ મીણબત્તી જોડે મેગ્નેશિયમની પટ્ટીને લઈ જાઓ તો એ જગારા મારથી પ્રજ્વલિત સફેદ જ્યોતથી સળગે છે. અને અહીં વોચ ગ્લાસમાં એકઠી થતી જે સફેદ રાખ છે એ શું છે? મેગ્નેશિયમ ઓક્સાઇડ જ છે. હવે ફરી એક પ્રશ્ન થાય કે પહેલાં પણ મેગ્નેશિયમ ઓક્સાઇડનું સ્તર હતું, છેલ્લે પણ મેગ્નેશિયમ ઓક્સાઇડ બન્યું? તો જે પહેલાં મેગ્નેશિયમ ઓક્સાઇડ હતું એનો જ આપણે ઉપયોગ કરી લેત તો? પણ ના, આ પ્રવૃત્તિમાં આપણે જોવાનું શું છે કે જે વાતાવરણમાં રહેલો ઓક્સિજન છે એ મેગ્નેશિયમ સાથે પ્રક્રિયા કરીને મેગ્નેશિયમ ઓક્સાઇડ બનાવે છે. એટલે કે ઓક્સિજન વાયુ સ્વરૂપમાંથી ઘન સ્વરૂપ એટલે કે મેગ્નેશિયમ ઓક્સાઇડમાં રૂપાંતરિત થાય છે. જે આપણે છેલ્લા લેક્ચરમાં જોયું હતું રાસાયણિક પ્રક્રિયાના સંકેતોમાં કે અવસ્થામાં ફેરફાર એટલે વાયુમાંથી ઘન સ્વરૂપમાં થયું, અને બીજું અહીંયા આપણે સફેદ પ્રજ્વલિત જ્યોત પણ જોઈ. ઓકે, તો આ પ્રવૃત્તિમાં આપણને શું ખબર પડી? અવસ્થામાં થતો ફેરફાર વાયુમાંથી ઘન સ્વરૂપમાં થાય છે. ઓકે, તો પ્રવૃત્તિ 1.1ને વાક્ય સ્વરૂપે કઈ રીતે લખી શકાય? તો આ રીતે, મેગ્નેશિયમની પટ્ટીને જ્યારે ગરમ કરવામાં આવે છે ત્યારે તે વાતાવરણમાં રહેલા ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને મેગ્નેશિયમ ઓક્સાઇડ બનાવે છે. સર, આ આખા લાંબા વાક્યને ટૂંકમાં ના લખી શકાય? લખી શકાય ને, રાસાયણિક સમીકરણના ઉપયોગ દ્વારા. પણ હવે રાસાયણિક સમીકરણ કેમનું લખવાનું? તો એ લખતા પહેલાં તમને સંજ્ઞા ખબર હોવી જોઈએ, તત્વોની સંજ્ઞા,
તમે નવમા ધોરણમાં 1 થી 18 તત્વોની સંજ્ઞા ભણી ગયા, એમાં મેગ્નેશિયમની પણ આવે છે અને ઓક્સિજનની પણ આવે છે. મેગ્નેશિયમની સંજ્ઞા શું થાય? એમ જી, અને ઓક્સિજનની સંજ્ઞા ઓ થાય. હવે તેનું આયનીકરણ થાય છે ત્યારે મેગ્નેશિયમ Mg2+ સ્વરૂપે હોય અને ઓક્સિજન 2- સ્વરૂપે હોય. મેગ્નેશિયમની સંયોજકતા 2 છે, ઓક્સિજનની પણ સંયોજકતા 2 છે, એટલે એ ડાયરેક્ટ જોડાઈને શું બનાવે? MgO, મેગ્નેશિયમ ઓક્સાઇડ બનાવે છે. તો રાસાયણિક સમીકરણ લખવાનું કઈ રીતે? તો અહીંયા જે મેગ્નેશિયમ અને ઓક્સિજન છે એ આપણા પ્રક્રિયકો છે, અને જે મેગ્નેશિયમ ઓક્સાઇડ MgO છે એ શું છે? નિપજ છે. હવે પ્રક્રિયક એટલે શું અને નિપજ એટલે શું? એક બીજું એક્ઝામ્પલ લઈએ. ધારો કે મમ્મી ઘરે ચા બનાવે તો શું કરે? પાણી લે, દૂધ લેશે, ખાંડ લેશે, ચાની પત્તી લેશે અને ચા બનાવશે, અને છેલ્લે આપણને ચા મળશે. તો જે પહેલાં લીધી હતી ને, શું? ખાંડ, પાણી, દૂધ, ચાની પત્તી, એ આપણા પ્રક્રિયકો છે કે જે પ્રક્રિયા કરે છે, અને જે છેલ્લે બનીને ચા એ શું છે? આપણી નિપજ છે. તો પ્રવૃત્તિ 1.1માં પ્રક્રિયક કયા થયા? મેગ્નેશિયમ અને ઓક્સિજન, કે જે શું કરે છે? પ્રક્રિયા કરે છે, અને છેલ્લે આપણને શું મળે છે? MgO, એટલે કે નિપજ આપણી, મેગ્નેશિયમ ઓક્સાઇડ. તો પ્રક્રિયક અને નિપજ વિશે તમને ખબર પડી. હવે સમીકરણ લખવાનું કઈ રીતે? તો જ્યારે આપણે સમીકરણ લખીએ છીએ ત્યારે પ્રક્રિયકોને ડાબી બાજુ લખીએ છીએ અને નિપજને જમણી બાજુ લખીએ છીએ. પણ શેની ડાબી બાજુ, શેની જમણી બાજુ, એ તો ખબર હોવી જોઈએ ને. તો હા, અહીંયા એક તીર હોય કે તીરની ડાબી બાજુ પ્રક્રિયક લખવામાં આવે અને તીરની જમણી બાજુ નિપજને લખવામાં આવે. તમે જોઈ શકો છો અહીંયા રાસાયણિક સમીકરણ કેમનું લખાય. તો Mg+O2 અને આપણની નિપજ છે MgO. સર અહીંયા કંઈક કૌંસમાં લખેલું છે, SgS, એ શું છે? Mgની બાજુમાં જે S લખ્યું છે એનો મતલબ થાય સોલિડ. સોલિડ એટલે ઘન. ઓક્સિજનની બાજુમાં શું લખ્યું છે? જી, એનો મતલબ થાય ગેસ, એટલે કે વાયુ સ્વરૂપ. અને MgOની બાજુમાં લખેલો છે એસ, એનો મતલબ થાય સોલિડ, એટલે કે ઘન સ્વરૂપ. તો જે મેગ્નેશિયમ છે એ ઘન સ્વરૂપે છે, ઓક્સિજન છે એ વાયુ સ્વરૂપે છે, અને MgO, મેગ્નેશિયમ ઓક્સાઇડ, કયા સ્વરૂપે છે? ઘન સ્વરૂપે આપણને મળે છે. એટલે કે આપણને સમીકરણ દ્વારા જ ખબર પડી જાય કે કયો પદાર્થ કઈ અવસ્થામાં રહેલો છે. તો આ થઈ વાત રાસાયણિક સમીકરણની. તો આ રીતે રાસાયણિક સમીકરણના ઉપયોગથી કોઈ પણ લાંબામાં લાંબી રાસાયણિક પ્રક્રિયાને ટૂંકમાં લખી શકાય. પણ અહીંયા હજી એક પ્રશ્ન થાય, તમે ઓક્સિજનની સંજ્ઞા ઓ કીધી હતી સર, અહીંયા O2 કેમ લખેલું છે? હા, તો જે ઓક્સિજન છે એ શું કરે? વાતાવરણમાં રહેલા બીજા ઓક્સિજન સાથે જોડાઈને O2 બનાવે. 2 શું બતાવે? કે ઓક્સિજન છે એ 2 વાર છે, O+O, અને શું બનાવે છે? O2 બનાવે છે, એટલા માટે અહીંયા 2 લખેલું છે. રાસાયણિક સમીકરણ શું છે? Mg+O2 અને નિપજ છે MgO. તમે પ્રક્રિયક અને નિપજમાં જુઓ કે પ્રક્રિયકમાં મેગ્નેશિયમ 1 વાર છે, નિપજમાં પણ 1 વાર છે. ઓક્સિજન પ્રક્રિયકમાં 2 વાર છે, નિપજમાં 1 વાર છે. તો અહીંયા એક ઓક્સિજન ગયો ક્યાં? કોણ લઈ ગયું એક ઓક્સિજનને? મિસ્ટર ઇન્ડિયા? ના. પછી એવો પ્રશ્ન થાય કે નવમા ધોરણમાં આપણે ભણ્યા હતા દળ સંચયનો નિયમ, એમાં શું હતું? કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન દ્રવ્યનું સર્જન કે વિનાશ થઈ શકતો નથી. તો આ એક ઓક્સિજન ગયો ક્યાં? શું આપણે ખોટું ભણ્યા હતા? ના, આ એક ઓક્સિજન છે એ પ્રક્રિયામાં જ હોય છે. આપણે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં તત્વોની સંજ્ઞા અને સંયોજન મૂળ સ્વરૂપે લખીએ છીએ, એટલે કે ઓક્સિજન છે જે સ્વરૂપે હાજર હોય એ સ્વરૂપે લખીએ છીએ. એટલે કે ઓક્સિજન છે O2 સ્વરૂપે હોય એટલે આપણે O2 લખીએ, મેગ્નેશિયમ Mg સ્વરૂપે હોય એટલે Mg લખીએ, અને મેગ્નેશિયમ ઓક્સાઇડનું સૂત્ર શું થાય? MgO, એટલે MgO લખીએ. અને પાછળથી પછી શું કરીએ છીએ?
સમતોલિત કરીએ છીએ. સમતોલિત કરવું એટલે કે તત્વો છે જેટલા હાજર હોય એટલા બતાવવાના, એટલે કે ડાબી બાજુ અને જમણી બાજુ પ્રક્રિયકો અને નિપજો છે એના દળ સમાન કરવાના અને પરમાણુઓની સંખ્યાને પણ સમાન કરવાની. બસ આને જ કહેવાય રાસાયણિક સમીકરણને સમતોલિત કરવું, કે જેથી ડાબી બાજુ અને જમણી બાજુ પરમાણુઓની સંખ્યા કેવી રહે, સમાન રહે. તો મિત્રો આજે આપણે જોઈ પ્રવૃત્તિ 1.1 કે જેમાં શું થાય, મેગ્નેશિયમ છે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને શું બનાવે, MgO એટલે કે મેગ્નેશિયમ ઓક્સાઇડ બનાવે છે, એનું આપણે રાસાયણિક સમીકરણ લખ્યું. અને પછી જોયું હતું કે એક ઓક્સિજન ગયો ક્યાં, એટલે કે રાસાયણિક સમીકરણને સંતુલિત કરવું કેમ જરૂરી છે એ જોયું, કેમ ન કરવાનું સંતુલિત એ નથી જોયું, એ હવે આપણે જોઈશું આપણા આવતા લેક્ચરમાં. જો તમને આજનો લેક્ચર ગમ્યો હોય તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.